ત્રીજું સ્વાસ્થ્ય માની લ્યો કે તમારામાંથી કોઈ પાસે પૈસા પુષ્કળ પુષ્કળ ફાઈનાન્સિયલ હેલ્થ સુપ શારીરિક હેલ્થ સુપ તમારું શરીર મસ્ત છે ટના ટન ચકાચ સામાન્ય નહી ભાઈ સિક્સ પેક એટ પેક પેક આમ શર્ટ કાઢીએ ગો એવું આમ ઘણા શર્ટ ન કાઢે મારા જેવો શર્ટ કાઢે થાંદો જ દેખાય પણ તમારું શરીર એવું ટનાટન છે પણ સાહેબ હવે ત્રીજું સ્વાસ્થ્ય આવે છે એ છે મેન્ટલ હેલ્થ માનસિક સ્વાસ્થ્ય જો એ સારું નહીં હોય તો તમારામાંથી સુશાંતસિંહ રાજપૂતને જેટલા ઓળખતા હોય કે નામ સાંભળ્યું હોય સુશાંતસિંહ રાજપૂત એવા કેટલા છે હાથ ઊંચો કરો તો ઓકે વેરી નાઇસ ચલો બધા જાણે છે હો સ્વામી આમને તમે બીજા પ્રશ્નો પૂછશો જ નહીં જાણે પણ સુશાંત સિંહ રાજપૂતને જાણે છે કારણ કે ફિલ્મ અભિનેતા હવે તમે એના બેય આગળના સ્વાસ્થ્ય ચકાસો પહેલું સ્વાસ્થ્ય નાણાકીય સ્વાસ્થ્ય સાહેબ એક ફિલ્મના એ દોઢથી બે કરોડ રૂપિયા લેતો બહુ સરસ મજાના ફ્લેટમાં રહેતો સારામાં સારી એની પાસે કાર હતી બેંક બેલેન્સ પણ એટલી હતી નાણાકીય દ્રષ્ટિએ એને કોઈ જ પ્રશ્ન નહોતો કરોડો રૂપિયા હતા બહુ સારું સ્વાસ્થ્ય નંબર બે શારીરિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય ચલો સુશાંતસિંહ રાજપૂતનો ચહેરો યાદ કરો કેટલું મસ્ત બોડી કેવું ટનાટન ને ચકાચક બોડી એટલું સરસ એને પોતાનું બોડી કસરત દ્વારા બનાવ્યું હતું પણ એ જ સુશાંતસિંહ રાજપૂત એણે આપઘાત કરી લીધો એણે આપઘાત કર્યો કેમ એ માણસ મૃત્યુ પામ્યો વાય એનું મેન્ટલ હેલ્થ બરાબર નહોતું બાકીના બે સ્વાસ્થ્ય હતા ત્રીજું મેન્ટલ હેલ્થ સુધી એ પહોંચી જ ના શક્યો સાહેબ માનસિક સ્વાસ્થ્ય આગળના બંને સ્વાસ્થ્ય કરતા પણ વધારે અગત્યનું છે એ સમજો હમણાં ચાર પાંચ દિવસ પહેલાનો જે રિપોર્ટ જો તમારામાંથી કોઈ વાંચ્યો હોય ઓલિમ્પિક્સને રિલેટેડ રિપોર્ટ્સ આવતા હતા સ્પોર્ટ્સના એમાં માઇકલ ફેલિપ્સની વાત હતી કે એ કેટલા ગોલ્ડ મેડલ લાવે છે કેટલા ગોલ્ડ ઢગલો કરે છે ગોલ્ડ મેડલનો અને એ વ્યક્તિનું આ કહેવાનું છે કે મારા શરીરનું ધ્યાન રાખવા માટે દસ એક્સપર્ટની ટીમ રાખવામાં આવી છે કે જે મારા શરીરનું ધ્યાન રાખે છે પણ મારા મનનું ધ્યાન રાખવા માટે કોઈ છે જ નહીં આ એમના શબ્દો છે અને તકલીફ પડે જ સાહેબ અહીંથી જ તકલીફ પડે છે મોટા ભાગે હું તમને એક પ્રશ્ન પૂછું તમારામાંથી જેટલા મિત્રો હવે થોડીક અગત્યની વાત આવે છે અને આપણી ઉંમરને અનુરૂપ વાત આવે છે તમારામાંથી જેટલા મિત્રોના ઘરે પાણીને પીતા પેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય એમને પીવાનું નહીં પાણીને ચોખ્ખું કરવામાં આવે કોઈ પણ રીતે એને ઉકાળીને ચોખ્ખું કરો એને વોટર ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરો કેપેસિટી હોય તો કેનગેન લઈ આવીને ચોખ્ખું કરો ગાળીને ચોખ્ખું કોઈ પણ રીતે પાણીને પીતા પહેલાં ચોખ્ખું કરવામાં આવતું હોય એવા મિત્રો કેટલા છે હાથ ઊંચો કરો તો હું નાની નાની આ એક્સરસાઇઝ કરાવું છું મને ખબર પડે ખાલી હાથ ઊંચો કરો કે પાણી ચોખ્ખું કરીને પીતા હોય એવા કેટલા ઓકે થેન્ક યુ વેરી મચ ચલો તમારો આભાર જો આમાં તોય કેટલાક તો દૂધ પાકમાં જ રહ્યા હો હાથ ઊંચો ન જ કર્યો પાણી ચોખ્ખું થાય જ છે મને ખબર છે નેવું ટકાએ હાથ ઊંચો કર્યો આપણે પાણીને ચોખ્ખું કરીને શું કામ પીએ છીએ સીધે સીધું પી જતા હોય તો આપણને જે પાણી ભુજ નગરપાલિકા પૂરું પાડે એ જ પાણી ડાયરેક્ટ ઠપકારો ને ચોખ્ખું શું કામ એન કરવાનું કારણ કે આપણને બધાને ખબર છે કે જો ગંદુ પાણી પીવામાં આવે તો શરીર બગડે આપણને બધાને ખબર છે ગંદુ પાણી ન જ પીવાય આ નાનો છોકરો બેઠો ને સહદેવ એ નહીં ખબર હોય ગંદુ પાણી ન પીવાય શરીર બગડે અને આપણા કરતાં હવે આ જનરેશનને વધારે ખબર પડે છે ગંદુ પાણી ના પીવાય નહીં તો શરીર બગડે મારે એક એવું છે મિત્રો કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ ખબર છે તો ગંદા વિચાર પીવાથી મન બગડે એ ખબર કેમ નથી પડતી ગંદા વિચાર પીવાને કારણે મન બગડે અને સાહેબ અહીંયા કોઈ ફિલ્ટર રાખ્યું જ નથી તમે ખરા કોઈ ફિલ્ટર જ નહીં આવવા જ દો અને આ વોટ્સએપ આ ઇન્સ્ટા આ ફેસબુક આપણને જે વિચારો આપે છે સદવિચારો આપે છે બધા જરાક વિચારજો ને આપણી જાત આરે અંતરદ્રષ્ટિ કરજો અંતરદૃષ્ટિ કરજો જા તારે વિચાર કરજો કે આ જે કંઈ પણ સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા મારા મનને સ્ટેબલ કરવાનું કામ કરે છે મારા મનને સ્થિર કરવાનું કામ કરે છે કે મારા મનને અસ્થિર કરવાનું કામ કરે છે સાહેબ તમારો આત્મા જ તમને જવાબ આપશે તમને ખબર પડશે અને એટલે કહું છું કે આ બધા વિચારોથી બચવું બહુ જરૂરી છે નહીંતર અગાઉની જેટલી પ્રગતિ કરી હશે ને એ પ્રગતિએ જતી રહેશે પૂરું થઈ જશે એવી મોટી મોટી કેટલીય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ મેં તમને કહ્યું એ પ્રમાણે પૈસા ખૂબ સારા બનાવ્યા પદ સરસ પ્રાપ્ત કર્યું પણ એ જ વ્યક્તિ અમુક વિચારોને કારણે એનું માનસિક સ્વાસ્થ્ય બદલાણું અને માનસિક સ્વાસ્થ્ય બદલાવાને કારણે જે વ્યક્તિ ટોચ ઉપર હતી ને એ જ વ્યક્તિ તળીએ આવી ગઈ ટોચ ઉપરથી અને હું આ બોલું છું ત્યારે તમને તમારી આજુબાજુના અમુક ચહેરા એવા દેખાતા પણ હશે તો મારે વિચાર કરવો પડે સાહેબ કે મારું માનસિક સ્વાસ્થ્ય મારે બગડવા દેવું નથી શ્રીમદ ભાગવત પુરાણ વેદવ્યાસજીએ જે લખ્યું ભાગવત પુરાણની બધે બહુ જ કથાઓ થતી હોય છે એમનું પારાયણ થતું હોય છે આ ભાગવત પુરાણમાં દ્વાદશ સ્કંદ છે બાર સ્કંદ અને દરેક સ્કંદની કથા આપણને અદ્ભુત સંદેશો આપે છે આધ્યાત્મિકતા તો છે જ પણ આધ્યાત્મિકતાની સાથે સાથે બીજી બાબતો પણ શીખવી જાય છે એમાં છઠ્ઠા સ્કંદની અંદર એક અજામિલની કથા આવે છે છઠ્ઠા સ્કંદમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો અત્યંત પવિત્ર વિદ્વાન ગામના લોકો એને આદર આપે માન આપે સન્માન આપે સમજો એટલું એનું માન સન્માન ગામમાં હતું એટલો પવિત્ર માણસ હતો એટલો આદરપાત્ર માણસ હતો એટલો હોશિયાર માણસ હતો એક વખત રસ્તા ઉપરથી પસાર થતો હતો અને કોઈ એક વેશ્યા ગણિકા પોતાનું શરીર વેચતી હોય એવી કોઈ સ્ત્રી એ રસ્તા ઉપર ઊભી હશે દૂર ઘણી કાંઈ પેલા આ અજામિલે દૂરથી જોઈએ ને અને એ વેશ્યાના માથામાંથી એક ફૂલ નીચે પડ્યું એ ફૂલ નીચે પડ્યું એટલે આ એ તો પછી ત્યાંથી આગળ નીકળી ગઈ આ ચાલતો ચાલતો ત્યાં ગયો ફૂલ જોયું ફૂલ જોયું એટલે નીચે નમીને ફૂલ લીધું ફૂલ લઈને ફૂલને સૂંઘ્યું અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવવા માંડ્યા સાહેબ એના વિચારો બદલાવવા માંડ્યા એટલે એનું જીવન બદલાવવા માંડ્યું જે વ્યક્તિ પવિત્ર હતો એ જ વ્યક્તિ પતિત થવા માંડ્યો જે વ્યક્તિને ગામ લોકો આદર માન સન્માન આપતા હતા એને જ ગામ લોકો એનું અપમાન કરવા માંડ્યા ગામ લોકો એને તિરસ્કૃત કરવા માંડ્યા ગામમાં એની આબરૂ સાવ જીરો થઈ ગઈ અને પછી આપણને ખબર છે કે એમાં પ્રસંગ એવો આવે કે નારદજી ત્યાં આવ્યા અને નારદજીએ એમને એક ઉપાય બતાવ્યો એમના દીકરાનું નામ નારાયણ પાડ્યું ફરી પાછા એ મૂળ પ્રવાહમાં પાછા આવી ગયા પણ આ આખી કથા આપણને શું કે છે સમજો મિત્રો આખી કથા શું કે છે સાહેબ ફૂલ આજે પડે છે આજે ફૂલ પડે જ છે રૂપ ખાલી બદલાનું છે પેલા કોઈ વેશ્યાના માથામાંથી ફૂલ પડતું હતું અને અત્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર મસ્ત ટના ટન ચકાચક ફોટોવાળા પ્રોફાઇલમાંથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે એ ફૂલ જ છે આ ફૂલ જ છે રૂપ બદલાઈ ગયું સમજો ફોટો જોયે અને આની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફૂલ સ્વીકાર્યું એટલે મહિરા સમજો અને આવી ઘટનાઓ પુષ્કળ બની રહી છે તમે છાપામાં વાંચતા હશો સાહેબ આ માર્ગ જેવો છે ને કે સારી સારી વ્યક્તિ ક્યારે આમ લપસી જાય કંઈ ખબર ના પડે ઋષિ મુનિ જેવા ઋષિ મુનિ પણ એનો પગ જો લપસી જતો હોય તો મારો પગ લપસી શકે એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડે આ બાબતે અને એમાં કોકના મેસેજ આવે ગલગલિયા કરે એવા એટલે બહુ રાજી ન થઈ જવું ઘણા વોટ્સઅપમાં મેસેજ આવે બકા જઈમો માં બકો જમી લે ને બકા અને બકાને મંડે કંઈક કંઈક થાવા એટલું યાદ રાખજો ઘણી એવું બનતું હોય સામે બ્રોડકાસ્ટ લિસ્ટ હોય ને બ્રોડકાસ્ટ લિસ્ટમાં એક નહીં આવા દસ બકા હોય અને દસ ને એક આયરે જતો હોય મેસેજ અને આપણે વાંચીને રાજી થતા હોય એક આયરે દહ દહ ને જતા હોય આ વિચારજો સાહેબ મારા માનસિક સ્વાસ્થ્યને આ બહુ જ હેરાન કરે છે આ બધી ઘટનાઓ મારે જો મારા માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવું હોય તો પહેલું કામ મારે એ કરવું પડે કે મોબાઈલ ઉપર કંટ્રોલ રાખવો પડે હું એવું નથી કેતો હું અઢારમી સદીનો માણસ નથી એટલે એમ નહીં કહું મોબાઈલ બંધ કરી દઉં હું વાપરું છું સોશિયલ મીડિયા બંધ કરી દઉં એમ નહીં કહું હું યુઝ કરું છું એનો સાચો ઉપયોગ થાય ખરાબ ઉપયોગ થાય કવિ નાનાલાલ કહેતા દેનારો તો દે બે નયનો જ માત્ર શું દેખાવું તે અથવા ને પાત્ર એ તો બે આંખો આપી દે શું જોવું શું ન જોવું આપણા ઉપર આધારિત છે હું ભૂલતો ન હોય તો સ્વામિનારાયણ ભગવાનની જ આ વાત છે સ્વામી ભગવાન એવું કહે છે કે ગમે એવો બ્રહ્મનિષ્ઠ હોય પણ જ્યાં વેશ્યા થઈ થઈ કારા કરીને નાચતી હોય ત્યાં જઈને ઊભો રહે તો એના વિચારો પણ બદલાવા માંડે આ ભગવાનની વાત છે તારું આપણા વિચાર ના બદલાય એટલે મારે વિચારવું પડે કે આ સ્થિર રહે અને એને સ્થિર રાખવા માટે આને થોડોક સ્થિર રાખવો બહુ જરૂરી છે મોબાઈલ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે એવા સૌજીભાઈ ધોળકિયા એક બહુ સરસ વાત કે છે સ્વાય મને લાગે છે કે એની આ વાત સો ટકા સાચી પડશે એવું કે છે કે અમુક વર્ષો પછી આ મોબાઈલને કારણે દરેક ઘરમાં એક એક ગાંડો હોય છે દરેક ઘરમાં એક ગાંડો હોય છે સમજોજો અડધા તો થઈ જ ગયા છે અત્યારે કોઈ જગ્યાએ આપણે બહાર જાય અને જોનિયા નેટવર્ક ન આવતું હોય તો આપણી સ્થિતિ શું થાય જરા કલ્પના કરો હાલ હે અહીંયા જ નથી આવતું ઈ કે આ ઘણા રાહ જોઈને દેખાઈ છે કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે હવે સ્વીકારી કે કેમ ખબર પડતી નથી અહીંયા બેઠા છીએ એટલે હું તમને એક કહું દોસ્તો માનસિક સ્વાસ્થ્ય માટે આપણામાંથી ઘણા બધા મિત્રો એકાદશીનો ઉપવાસ કરતા હશે એકાદશીના દિવસે એક ખરેખર સંકલ્પ લઈ અને અમલ કરવાની જરૂર છે કે મહિનામાં કમસે કમ બે દિવસ મોબાઈલનો ઉપવાસ કરો તે દિવસે આરે આરે નો મોબાઈલ અને મોબાઈલનો ઉપયોગ નહીં કરો ને તમને જ્યારે એવું લાગે ને કે આ દુનિયા હવે બહુ જીવવા જેવી નથી રહી હવે બધું પૂરું થઈ ગયું હા બધા માણસો હાવ કેવા થઈ ગયા બધા પૂરું છે આ જીવવા જેવું છે જ નહીં કાંઈ એવું જ્યારે લાગતું હોય ને ત્યારે ખાલી એક અઠવાડિયા માટે મોબાઈલ બંધ કરી દેવાનો છાપા વાંચવાનું બંધ કરી દેવાના દુનિયા તમને જીવવા જેવી લાગશે સમજો છો આ છાપાને મોબાઈલ જ એવું બતાવે છે કે દુનિયા જીવવા જેવી નથી બાકી જીવવા જેવી જ છે માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે સાહેબ મેં તમને જે વાત કરી માઇકલ ફેલેપ્સ સાહેબ આટલા ગોલ્ડ મેડલ લાવે અને એ માણસ એવું કહે છે કે જ્યારે ઓલિમ્પિકમાં ચૌદ ચૌદ ગોલ્ડ મેડલ જીતીને આવે અને ડિપ્રેશનમાં જતો રહે છે ગોલ્ડ મેડલ જીતીને આવે અને ડિપ્રેશનમાં કોઈ જાય એ જતો રહે છે એણે આર્થિક સ્વાસ્થ્ય જાળવું એક એક એડવર્ટાઇઝમેન્ટના પાંચ પાંચ કરોડ રૂપિયા લે છે એડવર્ટાઈઝમેન્ટ ખાલી દસ સેકન્ડની હોય પાંચ કરોડ આર્થિક સ્વાસ્થ્ય બહુ સારું નાણાકીય સ્વાસ્થ્ય બહુ સારું શારીરિક સ્વાસ્થ્ય સારામાં સારો સ્વીમર પણ સાહેબ એની સામે તમે જુઓ તો એ વ્યક્તિ માનસિક દ્રષ્ટિએ સાવ પૂરું થઈ ગયું છે અને એટલે આ માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે એના માટે મારે કરવાનું શું મારું માનસિક સ્વાસ્થ્ય જળવાય ને એનો પ્રેક્ટિકલ ઉપાય આપું છું સારી વ્યક્તિ અને સારા વિચારો એની નજીક રહેવું સારી વ્યક્તિ અને સારા વિચારો એની નજીક રહીએ ને તો માનસિક સ્વાસ્થ્ય જળવાય હું તમને ઉદાહરણ આપું આપણે ત્યાં આપણા ઋષિ આપણને ચોઘડીયા આપ્યા છે ચોઘડિયા ચોઘડીયાની ભેટ આપી છે આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે ચોઘડીયા જોઈને કામ કરીએ છીએ તો એ જે ચોઘડીયાની ભેટ આપી છે તમારી પાસેથી સેજ જાણવા માટેનો પ્રયત્ન કરું સેજ ઊંચા અવાજે જે જાણતા હોય એ બોલજો એક ચોઘડીયું કેટલી કલાકનું હોય વેરી નાઇસ ચલો દોઢ કલાક સાચો જવાબ છે બીજો પ્રશ્ન દિવસના કુલ કેટલા કલાક હોય દિવસના કહું છું દિવસના રાતના બે અલગ પડે ચોઘડિયા તો દિવસના કુલ કેટલા કલાક હોય વેરી તો બાર કલાકની અંદર દોઢ કલાકનું એક ચોઘડિયું હોય એવા ચોઘડિયા કેટલા આવે આઠ આઠ ચોઘડિયા આવે દોઢ દોઢ કલાકનું એક એટલે આઠ ચોઘડિયા થાય પણ હવે આપણો આ સેશન પૂરું થાય તમે બહાર નીકળો ત્યારે બહાર નીકળીને જરાક જોજો મોબાઈલ કાઢીને ચોઘડિયા ચોઘડિયા આઠ નથી ચોઘડિયા સાત જ છે આઠ જ નહીં સાત જ છે અને એને એડજસ્ટ કરવા માટે ઋષિમુનિયુ એડજસ્ટ તો કરવા ને દોઢ દોઢ કલાકનું કરવા માટે આઠ તો કરવા પડે એટલે ચોઘડિયાના નામ સાત જ છે પણ ગોઠવવા માટે શું કર્યું પહેલું ચોઘડિયું જે હોય ને એ જ ચોઘડિયું છેલ્લે આવશે તમ જો જે પહેલું હોય એ જ છેલ્લે આવે પહેલું ચોઘડિયું કાળ હોય તો છેલ્લે કાળ પેલું રોગ હોય તો છેલ્લે રોગ પેલું શુભ હોય તો છેલ્લે શુભ પેલું જે હોય એ છેલ્લું આવે આ ચોઘડિયાની રચનાઓ દ્વારા આપણા ઋષિ જીવનમાં તમારી જેવી શરૂઆત હશે ને અંત તમારો એવો જ આવશે અને એટલું જ નહીં બહુ સરસ આગળ જે વાત કરે છે સમજો હવે સાત ચોઘડિયામાં ત્રણ ચોઘડિયા સારા છે શુભ લાભ અને અમૃત ત્રણ ચોઘડિયા સારા ત્રણ ચોઘડિયા ખરાબ ઉદ્વેગ રોગ અને કાળ અને એક ચોઘડીયો ન્યુટ્રલ તટસ્થ સારું ખરાબ એનું નામ ચલ આના દ્વારા શું સંદેશો મળે ખબર છે આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડીયા જેવી તટસ્થ હોય એ સારી નો હોય ખરાબય ન હોય ચલ જ હોય બધાય સારા ન નો હોય ખરાબય નો હોય કોઈ બધા ચલ પણ મારી આજુબાજુ વ્યક્તિ અને વિચાર કેવા આવે છે ને એને આધારે કાં તો મારી યાત્રા શુભ લાભ અને અમૃત તરફની હોય અને કાં તો મારી યાત્રા ઉદ્વેગ રોગ અને કાળ તરફની હોય જો મારી આજુબાજુની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોય પોઝિટિવ હોય તો યાદ રાખજો મિત્રો એ હકારાત્મક વ્યક્તિઓને કારણે એ હકારાત્મક વિચારોને કારણે મારા જીવનમાં બધું શુભ બનશે અને એનો મને લાભ મળશે તમામ પ્રકારનો લાભ મળશે અને છેલ્લે અમૃત એટલે લોકો મને કાયમ માટે યાદ કરે એવું મારું જીવન બનશે પણ જો મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હલકા હોય તો ઉદ્વેગ આવશે ઉદ્વેગ એટલે અશાંતિ ઉદ્વેગ આવશે અને એ જ ઉદ્વેગ રોગ લાવે અશાંતિ જ રોગ લાવે અને એ જ રોગને કારણે વ્યક્તિ છે એ કાળ જીવતી હોય પણ એનું નામ મરી જાય પૂરું થઈ ગયું મારે જવું છે અમૃત તરફ કે કાળ તરફ એ નક્કી એના ઉપર કરે છે કે મારી આસપાસની વ્યક્તિ અને વિચાર કેવા છે જીવનમાં જેટલું બનતું હોય ને માનસિક સ્વાસ્થ્યની એટલી બધી આવશ્યકતા છે માનસિક સ્વાસ્થ્ય શું કરી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જોવું હોય તો એ કોરોના કાળ તમે જુઓ કોરોના કાળ સાહેબ કોરોના કાળ વખતે જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હતું ને એ લોકોને કોઈ તકલીફ પડી નથી અને જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય નબળું હતું ને એવા યુવાન હતા તોય વયા ગયા વિચારો આ બધું કરતું હોય એ વખતે એવું હાલતું સમજો જો હોસ્પિટલમાં ગયો એટલે ગયો પૂરું આવું જ માનતા હતા બધા એટલે કોકને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરે હવેનું ઓક્સિજન લેવલ છે એ નેવું ની આસપાસ જ હોય બહુ ઘેટું ન હોય પણ એનું હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરે તા ભાઈ મનથી તો હવે આપણે તો લગભગ ગયા તો ગયો ગયો જ જ હોય બહુ દુઃખદ ઘટના હતી આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે મેં મારો કઝિન બ્રધર યંગ હતો પણ એને આ જ વિચારો શું થશે શું થશે અને સાહેબ એની સરખામણીમાં મારા કાકી પણ હતા અને એમનું ઓક્સિજન લેવલ છે એ સિત્તેરની આસપાસ આવી જતું હતું ઘરે એમની સારવાર કરી હતી એ એટલું જ કહેતા હું દવાખાને નથી ગઈ કાંઈ નહીં થાય દવાખાને નથી અને બચી ગયા કાંઈ નહોતું તો આ ક્યાંથી આવતું તું બધું આ વિચાર જો માનસિક સ્વાસ્થ્ય બહુ અગત્યનું હોય છે એટલે તમારા મનની અંદર શું જાય છે ને એ બહુ જરૂરી હોય છે સાહેબ મારા શરીરમાં ગયેલો સારો ખોરાક મારા શરીરને વધારે સ્વસ્થ કરે મારા શરીરમાં ગયેલો હલકો ખોરાક મારા શરીરને વધારે નુકસાન પહોંચાડે એ જ પ્રમાણે મારા મનમાં ગયેલો સારો ખોરાક સારા વિચાર કારણ કે આનો ખોરાક વિચાર છે આને આની ખોરાક તો દેવો જ પડે એનો ખોરાક વિચાર છે જો સારો ખોરાક જાય તો એની અસર એવી જો નબળો ખોરાક જાય તો એની અસર એવી મારે એક ઘટના તમને કેવી છે અહીંયા માનસિક સ્વાસ્થ્ય શું અસર કરી શકે કદાચ તમારામાંથી કોઈને વાંચનની ટેવ હોય ને તમે પુસ્તક વાંચ્યું હોય એ પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર એન્થોની રોબિન્સનું લખેલું એ પુસ્તક છે જેને આપણે ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કહીએ છીએ એટલે વિશ્વની ટોચની પાંચસો કંપનીઓ એ પોતાના ટોપ મેનેજમેન્ટને જે પુસ્તકની તાલીમ આપે છે એ પુસ્તક આ છે એટલે એમાં ઘણા બધા છે એ પૈકીનું એક પુસ્તક છે ખાલી આ એક જ નહીં એમાં ધ સેવન એબિટ્સ ઓફ ફાઇલ ઇફેક્ટિવ પીપલ સ્ટીફન કોવિનું છે આવા ઘણા સારા સારા પુસ્તક એની તાલીમ આપવામાં આવે છે લાખો રૂપિયા ફી ભરી અને એની તાલીમ લે છે એ પુસ્તકમાં એન્થોની રોબિન્સે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે સાંભળજો આ ઘટના અમેરિકામાં બની ગયેલી આ વાસ્તવિક ઘટના કોઈ એક માણસ કોઈ મોટા ગુનામાં આવ્યો અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી એના માટેની એક તારીખ નક્કી કરી આપણે અહીંયા ફાંસી આપીને સજા આપીએ છીએ અમેરિકામાં પણ ફાંસી એની સાથે સાથે ઇલેક્ટ્રિક કરંટનો પણ ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા એને મૃત્યુદંડની સજા હતી પણ એના ઉપર એક એક્સપેરિમેન્ટ કરવાનો હતો એક પ્રયોગ કરવાનો હતો જે કંઈ પણ જરૂરી મંજૂરીઓ લેવાની હોય એ બધી મંજૂરીઓ લઈ અને એના ઉપર પ્રયોગ કર્યો અને પ્રયોગના ભાગ તરીકે એમને એવું કહેવામાં આવ્યું કે જે તારીખે તને મૃત્યુદંડ આપવાનું છે તારી મૃત્યુદંડની તારીખે જ છે પણ હવે મૃત્યુદંડની પદ્ધતિ બદલાવી છે તને હવે જે મૃત્યુદંડ આપવામાં આવશે ને એ ઇલેક્ટ્રિક કરંટથી નહીં તને સાપ કરડાવીને મૃત્યુદંડ આપવામાં આવશે સાપ કરડાવવામાં આવશે ઝેરી સાપ ઓળો વ્યક્તિ ડરવા માંડો સાત દિવસની વાર રોજ યાદ કરાવે આવતીકાલે હવે મૃત્યુદંડ હતો છેલ્લે દિવસે એને કહેવામાં આવ્યું કે અમે જોઈએ છીએ છેલ્લા છ એક દિવસથી તું બહુ ડરે છે બહુ ગભરાય છે પણ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી અમે તને જે સાપ કરડાવશું ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ હશે કરોડતાની સાથે જ તારો મૃત્યુ થશે ચિંતા કરમાં જ ચિંતા જ કરી બહુ ઓલે ઇલેક્ટ્રિક કરંટમાં તો આ ઝાટકા લાગશે આમાં કાંઈ નહીં દંશ માર્યો નથી મૃત્યુ થયું નથી સાહેબ એનો મૃત્યુનો દિવસ આવ્યો એમને ખુરશી ઉપર હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યો પચાસ ફૂટ દૂર એક બોક્સ ઓપન કરવામાં આવ્યું ટોપલો એમાંથી એક સાપ કાઢ્યો સાપ એટલો ભયંકર એને જોઈને જ પહેલાં ને ધ્રુજારી છૂટે અને પછી એમને એવું કહેવામાં આવ્યું કે આ સાપ તમારા સુધી પહોંચે તમને દંશ મારે ત્યાં સુધીની સ્થિતિ કદાચ તમે જોઈ શકો એટલે તમારી આંખ પર પાટો બાંધી દઈએ એની આંખ ઉપર એક પટ્ટી બાંધી પેલા સાપને ફરી પાછો બોક્સની અંદર મૂકી દેવામાં આવ્યો અને માત્ર એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે સાપને છૂટો મૂકો અને એકાદ બે મિનિટ પછી એમને એવું કહ્યું કે સાપ હવે તમારી એકદમ નજીક છે અને તમને ગમે ત્યારે દંશ મારશે અગાઉથી નક્કી થયા પ્રમાણે એક વ્યક્તિ ત્યાં એક ઇન્જેક્શન લઈને ઊભી હતી એ ઇન્જેક્શનની અંદર કશું જ નહીં માત્ર ગ્લુકોઝ વોટર હશે સેજ આમ બે ત્રણ વખત ઇન્જેક્શન અડાડ્યું પેલું ગ્લુકોઝનું વોટર અંદર ઇન્જેક્ટ પણ નહોતું કર્યું એ વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું પછી એમના ઉપર એક્સપેરિમેન્ટ કરવા નહોતો એટલે એક્સપર્ટ ડોક્ટરની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું મૃત્યુનું કારણ જાણવા માટે વોટ્સ ધ કોઝ ઓફ ડેથ મૃત્યુના કયા કારણ છે સાહેબ એના માટે એનો જે રિપોર્ટ આવ્યો ને કાર્ડિયા કેરેસ્ટ હતું પણ એક કારણમાં લખ્યું કે લોહીની અંદર ઝેર જોવા મળ્યું છે છે અને એને કારણે આનું મૃત્યુ થયું તો લોહીમાં ઝેર આવ્યું ક્યાંથી ઝેર તો આવ્યું જ નથી લોહીમાં ઝેર આવ્યું ક્યાં સાહેબ આ આ આ મગજની પરમાત્મા એવી અદ્ભુત તાકાત આપી છે ને આ ધારે ગ્લુકોઝના વોટરને ઝેર બનાવી દો અહીંથી જે તમે વિચારોને તમારી આરે એવું જ થાય જેવું વિચારે આના કરતાં આવડી ઘટનાએ તમને કહું વાયસે વર્ષા મીરાજીને રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો ઝેર ભરીને અંદર ઝેર નાખ્યું તું અને ઝેર મિશ્રિત દૂધનો કટોરો મોકલાવ્યો મીરાજી પી ગયા મીરાજીને કાંઈ ના થયું કેમ ભગવાનના ભક્ત હતા ભગવાને રક્ષા કરી જ હોય પણ સાથે સાથે એ પણ સમજો કે મીરાજીએ એને ઝેર તરીકે સ્વીકાર્યું જ નહોતું આ તો કૃષ્ણનો પ્રસાદ છે એમ કરીને પી જ્ઞાન ઝેરે શરીર ઉપર અસર કરી સાહેબ એ જ પ્રમાણે કેટલીય વ્યક્તિઓને કોઈ રોગ નથી મારતો એના માનસિક વિચારો મારી નાખે છે કોઈ વ્યક્તિને ધંધામાં નુકસાન પરિસ્થિતિ નથી આપતી એના માનસિક વિચારો આપે છે કોઈ વ્યક્તિને સફળતાના શિખર પર પહોંચાડવા માટે કોઈ લાગવક કામ નથી કરતી એના માનસિક વિચારો કામ કરે છે અને માટે મારું માનસિક સ્વાસ્થ્ય બહુ સારું રહે એ જરૂરી છે એના માટે હું સારી વ્યક્તિ સારા વિચારના સંપર્કમાં રહું નવું નવું વાંચવાની ટેવ પાડજો આપણને ટેવ છૂટી જ ગઈ છે લગભગ અપવાદોને બાદ કરતા વાંચવાની ટેવ નહીં હોય હું એવું કહું કે ઘરમાં પુસ્તકો રાખો અને એમાંથી રોજ ખાલી એક પાનું વાંચવાની ટેવ પાડો એક જ પાનું સાહેબ પાંચ મિનિટ નહીં લાગે પણ એક પાનું વાંચવાની તમારી ટેવ તમારા આંતરિક કલેવરને ક્યારે બદલી દેશે ને એ આપણને ખબર પણ નહીં પડે